નોનવેજ એટલે કે માંસાહારી ખાઈને જ મસલ્સ ફિટ થાય, મસલ્સ ગેઇન થાય કે બોડી બિલ્ડિંગ રમાવાય, આવી એક મિથ, આવી એક રૂમરને ક્રેક કરી છે વડોદરા શહેરના યુવાન. તેનું નામ તુષાર સોલંકી છે. જી હા, સુરત ખાતે ચેમ્પિયનશિપ થઈ, બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં તે ગુજરાત થયા, એટલે કે મિસ્ટર ગુજરાત થયા. ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં મિસ્ટર તુષાર સોલંકીનું નામ આવતા જ વડોદરા શહેરનું ગૌરવ વધ્યું છે. જી હા, અનેક બાબતોને પ્રેરણારૂપ આ તુષાર સોલંકી અનેક માહિતી પણ પૂરી પાડી છે. ડિસિપ્લિન સાથે ફૂડ, અત્યારનું જે ફાસ્ટફૂડવાળું જનરેશન છે તે તમામ વસ્તુઓ કહેવાય કે ફૂડની અંદર ક્યારેક કોન્શિયસ નથી, તો તે બાબતે પણ તેઓએ માહિતી પૂરી પાડી છે કે તેના સેડેટરી લાઈફમાં યુવાનોએ કે આજનો જે યુવા વર્ગ ગણાય છે તે લોકોએ પોતાના બોડી માટે 1 અવર કાઢવો જોઈએ, એટલે 1 કલાક જેટલો સમય પોતાની બોડી માટે કાઢવો જોઈએ. આવી તમામ માહિતી તેઓ પૂરી પાડી છે. સુરત ખાતે એક ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં વડોદરા શહેરના એક યુવાન જેનું નામ તુષાર સોલંકી છે, તેણે જ સમગ્ર માહિતી આપી છે અને વડોદરા શહેરનું ગૌરવ પણ વધાર્યું છે. 10 માર્ચ સુરત ખાતે એક ચેમ્પિયનશિપ યોજાઈ, સુરત ખાતે જ્યારે આ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં 150 થી 200 જેટલા બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો, પરંતુ તેમાં વડોદરા શહેરનો એક યુવાન જેનું નામ તુષાર સોલંકી છે, જે અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત ગણાય, અનેક યુવાનોને સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે તેવા તુષાર સોલંકીએ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ એટલે કે મેડલ જીત્યો છે. તેઓએ ઘણી બધી સારી એવી વાત પણ કરી. આ વાત વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતના યુવાનો માટે એક પ્રેરણારૂપ વાત છે. ડિસિપ્લિન, ડિસિપ્લિન એટલે કેવળ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું ડિસિપ્લિન નહીં, પરંતુ બોડી, માઇન્ડ અને જે સોલ, આ ત્રણે ત્રણનો કોમ્બિનેશન થાય તેવા ડિસિપ્લિનની પણ વાત કરી છે. ટાઈમ મેનેજમેન્ટ, જીમમાં આવવાથી જ ખાલી બોડી બને છે તેવું નથી, પરંતુ જીમ કર્યા પછી કયા પ્રકારનું ડાયટ લેવું, કયા પ્રકારની કાળજી રાખવી, એટલે કે હેલ્થ કોન્શિયસ બાબતે કેવા પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા, તમામ બાબતે માહિતી આપી છે. હેલ્થ કોન્શિયસ પોતે તો છે જ, પરંતુ શહેરના અને રાજ્યના યુવાનોને પણ હેલ્થ કોન્શિયસ કરવાની એક તેઓએ પહેલ ઉપાડી છે. સાથે હાલનો જે અત્યારે ટચસ્ક્રીનવાળો જમાનો છે તેની અંદર સેડેટરી લાઈફ યુવાનોને કમ્ફર્ટ ઝોનમાં આવી ગયું છે. મિત્રો, આ જ સેડેટરી લાઈફને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે અંતર્ગત પણ અવેરનેસ ફેલાય છે. હાર્ટ એટેકના કિસ્સાઓ જે વધી રહ્યા છે તે સેડેટરી લાઈફ, અનનેસેસરી ફૂડ એટલે કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાને લીધે, અને બેઠાડું જીવન, આ તમામ બાબતે યુવાને પોતાના બોડી માટે 1 કલાક મેક્સ ટુ મેક્સ દિવસ દરમિયાન કાઢવો જોઈએ તેવી માહિતી પણ પૂરી પાડી છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે તુષાર સોલંકી, સાથે જ તેઓની સાથે કિરણ પવાર કે જેઓ આ ચેમ્પિયનશિપ સુધીની સફરમાં સાક્ષી રહ્યા છે. કિરણ પવારે પણ ખૂબ સારી એવી બોડીને ગેઇન કરી છે, એટલે કે મસલ્સ ગેઇન કર્યા છે. તેઓ પણ તુષાર સોલંકીની જે આ સફર છે તેઓને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્તમાં જણાવે છે. તારીખ 10 માર્ચ ના રોજ સુરત ખાતે યોજાયેલી મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશિપ હતી, જેમાં આશરે 150 થી 200 જેટલા પાર્ટિસિપેન્ટે ભાગ લીધો હતો, અને એમાં હું ઓવરઓલ વિજેતા જાહેર થયો હતો, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન. તમારી આ જર્ની ક્યાંથી ચાલુ? આ જર્ની લાસ્ટ 10 થી 12 વર્ષથી હું કરું છું, એટલે ત્યાંથી જ. કેટલું ડેડિકેશન માંગો છો? ખૂબ ડેડિકેશન, કેમ કે આ ગેમ બહુ ડિસિપ્લિનની છે. તમારો ડાયટ, એક્સરસાઇઝ એન્ડ આરામ બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફૂડ ઇમ્પોર્ટન્ટ રોલ? યસ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. ફૂડમાં તમારે બહુ ડિસિપ્લિન કરવું પડે, કેમ કે બધું કેલ્ક્યુલેશનથી તમારે જમવું પડે કે આટલા અમાઉન્ટમાં પ્રોટીન, આટલા અમાઉન્ટમાં કાર્બ્સ, આટલા અમાઉન્ટમાં ફેટ, બધું એ રીતના તમારું ડાયટ હોવું જોઈએ. ડિસિપ્લિન પણ ઘણી જરૂરી છે, કે ટાઈમ મેનેજમેન્ટ પણ તમે ખૂબ સારી રીતે કર્યો છે, તે વિશે શું કહેવા? યસ યસ, ડિસિપ્લિન બહુ જરૂરી છે આની અંદર, કેમ કે ફક્ત જીમમાં વર્કઆઉટ કરવાથી કશું નથી થતું. જીમ કર્યા પછી પણ તમારે બાકીના કલાક તમારે શું ખાવું શું ના ખાવું એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યુવાનોને તમારા તરફથી કયો સંદેશો આપવા માંગો છો?
યુવાનોને હું માત્ર એવું કહીશ કે હાલમાં લોકો અત્યારે બહુ જંક ફૂડ તરફ જઈ રહ્યા છે, તો હેલ્ધી રહેવા માટે જીમ કરે, એક હેલ્ધી ફૂડ લે, બસ એ જ મારું કહેવું છે. ભાઈ, સેડેટરી લાઈફ એટલે કે ટચસ્ક્રીનવાળા જમાનામાં યંગ જનરેશન જે છે તે બિઝી થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પોતાનું ફિઝિકલ હેલ્થ અવેરનેસને લઈને વીક થઈ રહ્યા છે. યસ યસ. તે અંતર્ગત વોટ વુડ યુ લાઈક ટુ સે? હા, એટલે એ જ કે અત્યારની જનરેશન એવી છે ને કે કોઈની પાસે ટાઈમ નથી, કોઈ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી નથી કરી રહ્યા. જ્યારે પહેલાંનો એક સમય એવો હતો કે દરેક વ્યક્તિ એક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોડાયેલા હતા, ક્રિકેટ, ફૂટબોલ, જીમ કે એવરીથિંગ્સ, કંઈ પણ વસ્તુ. હમણાં એવું છે, લોકોને બસ ફાસ્ટ ફૂડ તરફ વધારે ધ્યાન છે અને એની સામે એ લોકો નથી કોઈ એક્ટિવિટી એમની વધારી રહ્યા, તો એ કારણ બદલ એ લોકોને ઘણા બધા ડિસીઝથી સફર કરવું પડે છે. જેમ કે હમણે જે વધારે પડતું ચાલુ છે, હાર્ટ એટેક એવા બધા ડિસીઝથી. ફરી એકવાર તમારો પરિચય અને જે અચીવ કર્યું છે. ઓકે, મારું નામ તુષાર સોલંકી છે એન્ડ તારીખ 10 માર્ચના રોજ રવિવાર ખાતે યોજાયેલ ઓવરઓલ 17મી મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશિપનું આયોજન હતું, જેમાં આશરે 150-200 જેટલા પાર્ટિસિપેટ ભાગ લીધો હતો ગુજરાતના, જેમાં હું ઓવરઓલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ લીધો હતો. અમે તુષારભાઈને 10-12 વર્ષથી ઓળખીએ છીએ, અમે સાથે જોબ બી કરી છે અને એ ટાઈમથી કોમ્પિટિશન રમે છે અને આજે આટલા 12 વર્ષ પછી એમના જે સપના છે પૂરા થયા છે અને ચેમ્પિયન ચેમ્પિયન થયા છે, ઓવરઓલ ગુજરાત ટાઇટલ જીત્યું છે એમને. અને એ રેગ્યુલર વર્કઆઉટ, એમનું ખાવા પીવાનું અને ટાઈમથી સાથે જ અમે જોઈએ છીએ, એટલું ડેડિકેશન આપે છે વર્કઆઉટમાં અને સાથે ડાયટમાં બી, અને સાથે ટ્રેનિંગ લે છે, રેગ્યુલર વર્કઆઉટ કરે છે અને મેમ્બર્સનું બી ધ્યાન રાખે છે અને હજુ સારું આગળ રમે, ઇન્ડિયા રમે, બોલિવૂડના નામ કરે ગુજરાતનું, બરોડાનું, અમને એવી જ આશા છે.